ગીરમાંથી સિંહોના સ્થળાંતરની ચર્ચા ચાલી રહી છે ત્યારે સિંહના અન્ય રાજ્યોમાં સ્થળાંતરને રોકવા મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે સાથે સાથે ગીર જંગલમાં રેલવેની બ્રોડ ગેજ લાઇન ફાઈબર ઓપ્ટિકલ કેબલની કામગીરી સ્થગિત કરીને ગીરમાં વસતા સિંહોને અભયદાન આપવા માટેની પણ સિંહ પ્રેમીઓએ માંગ કરી છે વડાપ્રધાન મોદીએ પંદરમી ઓગસ્ટના સંબોધનમાં પ્રોજેક્ટ લાઇનની જાહેરાત બાદ કેટલાક ચોંકાવનારા કારણો બહાર આવતા સિંહ પ્રેમીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે સેવ એશિયાટિક

અત્યારે હાલમાં જે પ્રોજેક્ટ લાયન જે ર શરૂઆત થઈ રહી છે અને એની જે જાહેરાત માન્ય વડાપ્રધાનશ્રીએ કરી છે તો એને અમે સહર્ષ સ્વીકારીએ છીએ અને અત્યારે હાલમાં જે ચોંકાવનારા જે સમાચાર મળી રહ્યા છે કે સિંહોને અન્ય રાજ્યોમાં ખસેડવાની જે વિચારણા ચાલી રહી છે તો એ વિચારણાને રોકવામાં આવે અને એ વિચારણાને ખાલી બદલવામાં આવે કે ગુજરાતની અંદર ક્યાં આગળ સિંહોને આપણે સ્થળાંતર કરી શકીએ કારણ કે આપણી પાસે સિંહોને સાચવનારો અનુભવી વન વિભાગ છે તો ગુજરાતની અંદર આ વન વિભાગ બધી જગ્યાએ સિંહોને સાચવી શકે એવી વ્યવસ્થા ઊભી કરી શકે એમ છે જો અન્ય રાજ્યમાં સિંહને ખસેડવામાં આવશે તો અન્ય રાજ્યમાં બીજા પક્ષની સરકાર છે કાલે ઉઠીને સિંહોને ત્યાં તકલીફ પડી તો આપણું વનિવક ત્યાં આગળ કેવી રીતે પહોંચી શકશે રાજકીય તકલીફો પણ ઊભી થઈ થઈ શકે છે રાજકીય સંઘર્ષને લીધે ભોગ સિંહોને બનવું પડશે તો આવા અનેક કારણો છે કે જેને લઈ અને સિંહોને પહેલાં ગુજરાતમાં એક એવા નિર્ધારિત આંકડા પર સિંહોને લઈ જવામાં આવે અને ત્યારબાદ જો સિંહોનું સ્થળાંતર કરવામાં આવે તો અમે રાજી ખુશીથી સિ વૈસાડીક લાઈન પરિવાર આની અંદર જોડાશે અને સિંહોના સ્થળાંતરને અમે સો ટકા સપોર્ટ કરીશું પણ આંદોલનો આ જે સિંહોના સ્થળાંતરની જે વાત છે એ નવી નથી જૂની છે અને ઘણા બધા લોકોએ આ બાબતમાં ઘણી બધી કાર્યવાહીઓ કરેલી છે અને ઘણા બધા આંદોલનો પણ થયા છે મારી સાથે જે દાદા છે રમેશ દાદા એમણે પણ ઉપવાસ આંદોલન અને ઘણી બધી આ બાબતની કાર્યવાહીઓ કરેલી છે